ગળાના મૂળમાં અને જીભના મૂળમાં જે છારી અને મેલ બાજી રહે છે ત્યાં સુધી ઉલટાડવું જોઈએ, અને એના કારણે જ મુખમાંથી દુર્ગંધ આવતી હોય છે અને અનેક પ્રકારના રોગો થતા હોય છે. હંમેશા લીલા દાંતણ મળે તો ત્યાં સુધી તે જ વાપરવા જોઈએ. આજે તો ઓનલાઈન પણ દાંતણનો બહુ મોટો બિઝનેસ ચાલે છે, અને આ ડિસ્પોઝેબલ ટૂથબ્રશ છે. રોજે રોજનું દાંતણ રોજે રોજ કરીને તમે ફેંકી શકો છો. ટૂથબ્રશને તો કહે છે ને કે પેલા એન્ટીબાયોટિક દ્રાવણમાં 3 દિવસ રાખ્યું, પછી પણ ચેક કર્યું તો પણ એની અંદરથી ઘણા બધા જંતુઓ નીકળ્યા હતા. માટે દાંતનું દાંતણ અને આ ઉલ ઉતારવાની ક્રિયા એ જરૂર આપણે બધાએ અવશ્ય એવું કરવી જોઈએ. દાંતની શરીર પર શું અસર થાય છે? આનાથી લાળ ગ્રંથિઓમાં લાળના સ્ત્રાવને ઉત્પન્ન થાય છે. દાંતણ ચાવવાથી જડબાના સ્નાયુઓ મજબૂત થાય છે, અને દાંતણ ચાવવાથી ઉત્પન્ન થયેલી અંતરસ્ત્રાવી ગ્રંથિઓનો જે સ્ત્રાવો છે બેક્ટેરિયાજન્ય અને પ્રોટીઝુઆ જન્ય રોગોથી આપણને એ રક્ષણ કરે છે. આવો આજથી જ નક્કી કરીએ કે ટૂથપેસ્ટ અને ટૂથબ્રશને બદલે અમે આપણા જીવનની અંદર દાંતણની શરૂઆત કરીશું.